નવા જૂની છે એ નવી આવતી ને અને જૂની જાતી ને ઈ હાસું હો તારું એ બધાયને એમ જ હોય ગઈ કાલે મેં મારી પત્નીને ફોન કર્યો કે તને પિયર ગયા 10 દિવસ થઈ ગયા તું તો મને યાદ જ નથી કરતી મારી પત્ની કે હતું હશે એવું કાંઈ મને ચારે બાજુ તમે જ દેખાવ છો તુવેરની દાળમાં ચોખાના દાણામાં ઘઉંના લોટમાં સાલુ મને તો આંચકો લાગ્યો હું ધણી છું કે ધનેડું એ આ ભાઈ આ એ કાગડા બધે કાળા જોય એ તારી વાત એકદમ હાચી ઓ ભાઈ એ બીજી એક વાત કહું એકવાર હું મારા હાહરે ગયો સાસુમાએ 8 દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી ને 9મા દિવસે પૂછ્યું એ જમાઈદાર હું બનાવું પછી તો મેં કહી દીધું ખેતર બતાવી દો એ હું જાતે ચરી લઈશ મારી પત્ની સાથે શાક માર્કેટમાં ગયો તે ઈ મને કહે 2 કિલો વટાણા લઉં મેં કીધું લઈ લે એમાં હું પૂછવાનું હોય તો મને ઈ કે પૂછવું તો પડે ને આ વટાણા ફોલવાના તો તમારે જ છે ને યો કરો વાત અરે બાયુની ક્યાં માંડો છો આજકાલની પરજાઓ પણ જુઓ ની મારી ટિંડોળના હાથમાં મોબાઈલ આવ્યો એટલે બસ પતી ગયું સમજી લો આપણી સાથે વાત કરતા હોય અને કોકનો ફોન આવે એટલે હાલવા જ માંડે એલા આપણે કાંઈ ખેતરના ઉભેલા ચાડ્યા છીએ એને મન તો આપણે એવા જ હોય એને તો મોબાઈલ આવ્યો એટલે કરલો દુનિયા મુઠ્ઠી મેં ધીરુભાઈ અંબાણી જોઈ લ્યો એમાં આ જીઓ આવ્યો ત્યારથી છોકરાઓ તો આપણો જીવ લઈ ગયા છે અરે એનું નામ જીઓ નહીં પણ મરો એવું રાખવું જોઈતું તું એ મોબાઈલ આવ્યો એટલે કેમેરો ગયો એ મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળ ગઈ એ મોબાઈલ આવ્યો એટલે બેટરી ગઈ મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ મોબાઈલ આવ્યો એટલે કોમ્પ્યુટર ગયું મોબાઈલ આવ્યો એટલે નીરાજ ગઈ અને એમાં જો આપનો મોબાઈલ આપણી ઘરવાળીના હાથમાં આવ્યો તો આપણે પેલા આ જીઓ ઉપરથી યાદ આવ્યું તમને ખબર છે હમણાં સુધી પછી પૈસા હાલતા હતા એ કોણે બંધ કરાવ્યા એ ખબર છે તમને કોઈને નથી ખબર ને સરકારે બંધ કરાવ્યા બીજું કોણ કરે એ નહીં ઈ પછી પૈસા એટલે પાવલી ઈ પાવલી આ જીઓ વાળા મુકેશ અંબાણીએ બંધ કરાવી એ કેવી રીતે જો હું કહું મુકેશ અંબાણીના લગ્ન થતા હતા ઈ વખતે આ પાવલી એટલે ઘણા બધા પૈસા કહેવાય તે ગોર મારે ઘડી અને ઘડિયા કીધા કરે પાણીની ચમચી ભરો ને મૂકો પાવલી ગણપતિ પૂજન કરાવે ને કે મૂકો પાવલી એક ફેરો ફરે ને કહે મૂકો પાવલી બીજો ફેરો ફરે અને કે મૂકો પાવલી તેલા મુકેશને એટલી ખીચડી એટલી ખીચડી એટલી ખીચડી કે આખો દેશ મને મુકેશ અંબાણી કહે છે ને આ ગોળ મહારાજ મૂકો પાવલી કરે છે મોટો થઈને આ પાવલી બંધ ન કરાવું તો મારું નામ મુકેશ અંબાણી નહીં અને જુઓ એને બંધ કરાવી કે નહીં અને ઈ મોબાઈલને કારણે છોકરા કઈ બગડ્યા છે કઈ બગડ્યા છે જાણે મોબાઈલ જ એનો બાપ ને એની માં નો હોય અને આપણા છોકરાની તો વાત જ ના થાય હો એ વરાસા મૈકલો હોય તો તાપીએ જઈને બેઠો હોય અવરડાના ડાટા કાઢી નાખી એવા હોય કાલે મેં ઓયલા પહેલાને કીધું કે તારો છોકરો પથ્થરના ગા કરે છે કોઈને વાગી જશે પહેલો મને કે ઈ મારો છોકરો નહીં ઈ તો મારો ભાણિયો છે મારો છોકરો તો તારા બૂટમાં પાણી ભરે જો
સાહેબે પૂછ્યું કે બંદર ફળના નામ બોલ. ઇન્યો કે એક સફરજન, બીજું એક ચીકુ, એક ત્રીજું પપૈયું અને એક ડઝન કેળા. વૈજ્ઞાને બંદર ફળ યો કરો. અરે આપણા છોકરાની વાત મૂકો તડકે, આપણી જ વાત કરો ને. ઘરે છોકરાનો જન્મ થાય એટલે એની માં કે નાક તો મારા જેવું છે, બાપો કે એની આંખો મારા જેવી છે, કાકો કે એના વાળ મારા જેવા છે, હો મામો કે હાસ્ય મારા જેવું છે. એ છોકરો મોટો થઈને જ્યારે ના કરવાનું કરે ત્યારે બધાય કે ખબર નહીં આ હરામખોર કોના જેવો છે. એ લ્યો તય સૌ સૌના ઘરે જાય, આ લોકો તો નવરા છે. આપણે